નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા રેસિપી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દમાલુ. દમાલુ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું. જો તમને રેસિપી પસંદ આવે તો આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો સૌ પ્રથમ આપણે એક પેનની અંદર ઓઇલ લઈશું અને ઓઇલને ગરમ થવા દઈશું. ગરમ થયા બાદ કશ્મીરી લાલ મિર્ચ નાખીશું અને નાખીશું થોડું મીઠું. અને એના બાદ એની અંદર નાખીશું બોઇલ પટેટો, બાફેલા બટેકા આની અંદર નાખીશું અને એને ફ્રાય કરીશું. અને ફ્રાય કર્યા બાદ એને કાઢી લઈશું. તમે ચાહો તો આનાથી નાની સાઇઝના બટેકા બી લઈ શકો છો. તો એને 5-10 મિનિટ ફ્રાય કરીને આપણે કાઢી લઈશું. એના બાદ આ જ તેલની અંદર આપણે નાખીશું ગરમ મસાલા. જે ગરમ મસાલા છે ઇલાયચી, દાલચીની અને લોંગ નાખીશું. એના બાદ નાખીશું આપણે જિંજર ગાર્લિક પેસ્ટ. જિંજર ગાર્લિકનો પેસ્ટ આની અંદર એડ કરીશું. અને એના બાદ આપણે નાખીશું ડુંગળીનું પેસ્ટ. ડુંગળીનું પેસ્ટ આપણે નાખ્યા બાદ એને મિલાવી લઈશું અને એને બ્રાઉન થાય ત્યાં સુધી પકવીશું. ભૂરા રંગનું થાય ત્યાં સુધી ડુંગળીનું પેસ્ટ પકવીશું. અને સાથે આપણે એક દહીંનું મિશ્રણ બી તૈયાર કરવાનું છે. તો એની માટે આપણે સાથે સાથે દહીંની અંદર કશ્મીરી લાલ મિર્ચ પાવડર, ધાણા પાવડર, જીરા પાવડર, સોંઠ પાવડર અને વરિયાળીનો પાવડર લઈને દહીંમાં મિક્સ કરી લઈશું. ત્યારબાદ એને આપણે આપણી ડુંગળી જે બ્રાઉન થઈ ચૂકી છે એની અંદર આપણે એડ કરીશું અને એને સારી રીતે આપણે હવે મિલાવી લઈશું અને એને બી આપણે પકવી લઈશું. તો આ દહીંનું મિશ્રણ છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એને પકવીશું. ત્યારબાદ એની અંદર નાખીશું આપણે ટમાટરની પેસ્ટ. બે ટમાટર પીસીને રાખેલા છે એને બી આપણે આની અંદર એડ કરી દઈશું. ટમાટરની પેસ્ટ છે જે એ આપણે પકવવાની છે 3-4 મિનિટ. અને ત્યારબાદ એની અંદર નાખીશું આપણે બટેકા જે આપણે બોઇલ કરેલા હતા અને ફ્રાય બી કરેલા છે. શરૂઆતમાં જે બટેકા આપણે ફ્રાય કરેલા છે એને આપણે આની અંદર હવે એડ કરી દઈશું અને આની અંદર પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું પાણીને. અને હવે એને ઢાંકીને આપણે પકવવાનું છે આને, જ્યાં સુધી મસાલા સારી રીતે પાકી ના જાય. તો તમે જોઈ શકો છો કે મસાલામાંથી ઓઇલ સેપરેટ થયું છે. એનો મતલબ કે મસાલા સારી રીતે પાકી ગયા છે અને દહીં બી આપણું સારી રીતે એકદમ ડિઝોલ્વ થઈ ગયું છે, પાકી ગયું છે. હવે આપણે આની અંદર નાખીશું કસૂરી મેથી. કસૂરી મેથીને તમે ડ્રાય કરી લો થોડું તવા પર અને એને એની અંદર એડ કરી દો. ત્યારબાદ નાખીશું આપણે કોથમીર. ફ્રેશ કોથમીર આપણે કાપીને નાખીશું આની અંદર. અને રિચનેસ માટે તમે મલાઈ નાખી શકો છો ઓર ક્રીમ નાખી શકો છો. તો થોડા રિચનેસ માટે તમે આની અંદર ક્રીમ નાખી શકો છો. તો ક્રીમ આપણે નાખીએ આની અંદર. તો ક્રીમ ઓપ્શનલ છે, નાખવું હોય તો જ નાખી શકો, ના નાખવું હોય તો તમે ના નાખો. ક્રીમ ટોટલ ઓપ્શનલ છે. તો ક્રીમ નાખ્યા બાદ આપણે એને 3-4 મિનિટ પકવીશું. ત્યારબાદ તમારી દમ આલુ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર છે. તો હવે આપણે આને 3-4 મિનિટ ઢાંકીને પકવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું દમ આલુ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બંને તૈયાર થઈ ગયું છે. તો તમે આને ઘરે બનાવો અને અમને કહો કે તમે કેવું લાગ્યું છે. અને જો તમને રેસેપી પસંદ આવી છે તો આ ચેનલ ઓલ ઇન્ડિયા રેસેપી ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન છે દબાવો અને આ વિડીયો લાઇક કરજો, આ વિડીયોને શેર કરજો અને તમે આ રેસીપીને ઘરે જરૂર ટ્રાય કરજો. અને આવી રીતે અમારા વિડીયો જોતા રહો. તો મિત્રો, તમે આને બનાવો અને તમારી ફેમિલી સાથે એન્જોય કરો અને કમેન્ટ્સમાં જરૂર લખજો કે તમને આ રેસીપી
કેવી લાગી, સારી લાગી તો લખજો, સારી લાગી ના લાગી સારી તો બી તમે જરૂર લખજો. ધન્યવાદ.